આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ચાંદોદ જીઆઈડી યુનિટના જવાનોને એક દિવસે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આગામી 7મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કોઈ ત્રુટિ ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં ગ્રામ રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બૂથો પર ફરજ બજાવતા હોય. ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની રાખવી, ચૂંટણીલક્ષી ફરજ બજાવવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની એક દિવસીય શિબિરનું જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લા પીએસઆઈ જીઆરડી જેએસ ભાવસાર, જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક, સેના નાયક શૈલેષ ભટ્ટ, ક્લાર્ક પ્રફુલ્લ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચાંદોદ જીઆરડી યુનિટના 164 જેટલા મહિલા પુરુષ જવાનો અલગ અલગ કેન્દ્રો પર ફરજ બજાવશે. વિજય બારોટ, જેડએસ ટીવી, ડભોઈ.